साबरकांठा જિલ્લાના પ્રાંતિજ ખાતે દિવસે પણ પ્રાંતિજના કેટલાક વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટો ચાલુ જોવા મળી હતી, ત્યારે પ્રાંતિજ પાલિકા વીજળી બજાવો અભિયાનના ધજિયા ઉડાવવા માંગતું હોય તેવું હાલ તો સ્પષ્ટપણે જણાઈ આવે છે। સરકાર દ્વારા વીજ બચાવો અભિયાન માટે લાખો રૂપિયાનો ખર્ચ કરી વિવિધ જાહેરાતો સાથે લોકોને જાગૃત કરવામાં આવે છે, ત્યારે પ્રાંતિજ ખાતે પ્રાંતિજ પાલિકા દ્વારા રાત્રિ દરમિયાન પ્રકાશ માટે લગાવવામાં આવેલ સ્ટ્રીટ લાઇટ કેટલાક વિસ્તારોમાં દિવસે ચાલુ જોવા મળી રહી છે, ત્યારે પ્રાંતિજ પાલિકા જાણે વીજળી બચાવો અભિયાનના ધજાગરા ઉડાવતી હોય તેવું હાલ તો સ્પષ્ટપણે જણાઈ આવે છે। ત્યારે દિવસ દરમિયાન સ્ટ્રીટ લાઇટો ચાલુ રહેતા વીજ બિલ પણ વધારે આવે છે, ત્યારે સ્ટ્રીટ લાઇટો ચાલુ રહેતા નગરજનોમાં પણ પાલિકાની કામગીરી પર રોષ જોવા મળી રહ્યો છે। તો બીજી બાજુ પ્રાંતિજ પાલિકાને અગાઉ વીજ બિલ ના ભરી શકતા જેને લઈને પાલિકાનું અગાઉનું 3 વારનું વીજ કનેક્શન કપાયું છે, જેમાં પાલિકાને સ્ટ્રીટ લાઇટનું 2 વાર કનેક્શન તથા પાલિકા કચેરીનું પણ 1 વાર વીજ કંપની દ્વારા વીજ જોડાણ કાપવામાં આવ્યું છે। છતાં પ્રાંતિજ પાલિકાને જાણે કોઈ ફરક ના પડતો હોય તેમ વીજળી બચાવવામાં કોઈ રસ ના હોય તેમ પ્રાંતિજના કેટલાક વિસ્તારોમાં દિવસ દરમિયાન પણ સ્ટ્રીટ લાઇટો ચાલુ જોવા મળતી હોય છે, ત્યારે સરકાર દ્વારા વીજળી બચાવો અભિયાન ઉપર પ્રાંતિજ પાલિકાએ જાણે પાણી વારી દીધું હોય તેવું સ્પષ્ટ પડે જણાઈ આવે છે। જીલ રાવલ, જેડેશ ટીવી, પ્રાંતિજ।